નમસ્તે હું ડૉક્ટર હેમંત અંથાની બોલું છું એમડી ફિઝિશિયન છું અને છેલ્લા પાંત્રીસ વર્ષથી કન્સલ્ટન્ટ ફિઝિશિયન તરીકે સેવાઓ આપી રહ્યો છું મિત્રો સર્વપ્રથમ તો મારા અગાઉના કોરોનાના વિડીયોને ખૂબ જ ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને એના એનાથી પ્રોત્સાહિત થઈને રોટ્રિક્લબ આણંદ રાઉન્ડ ટાઉને આ મારો વેબિનાર યોજ્યો છે કે જે એક ફોલોઅપ તરીકેનો વિડીયો છે એના માટે રોટ્રિક્લબ આણંદ રાઉન્ડ ટાઉનનો ખૂબ ખૂબ આભાર માનું છું આ પર્ટિક્યુલર વેબિનારમાં હું તમારી સમક્ષ અત્યાર સુધીમાં આપણને કોવિડ નાઇન્ટીનનો જે અનુભવ થયો છે એમાંથી આપણે જે શીખ્યા છે એમાંની સામેના જે પગલાં લેવાયા છે એમાં મેડિકલ ફ્રેટર્નિટી શું કરી રહી છે શું નવી નવી વસ્તુ આપણને ખબર પડી છે અને હવે પછી કોવિડ વાયરસનું શું થશે એને આપણે કેવી રીતે એને આપણે નષ્ટ કરી શકીશું નષ્ટ કરી શકીશું કે કેમ આ બધા ઘણા બધા પ્રશ્નો અત્યારે બધાને મૂંઝવી રહ્યા છે તો હું પ્રયત્ન કરું છું કે સાદી સરળ ભાષામાં અમારા મેડિકલ ફિલ્ડની જે કંઈ માહિતી છે તે તમારા સુધી લઈ આવું અને તમારા મનમાં જે પણ ગૂંચવાડો હોય તે આ મારી સમજૂતીથી જો તમને એમાં થોડુંક વધારે અન્ડરસ્ટેન્ડિંગ આવશે તો મેં મારું કાર્ય સફળ સફળતાપૂર્વક કર્યું ગણાશે તો ચાલો એક વખત નજર કરીએ કે સર્વપ્રથમ તો એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ વુહાનની અંદર પહેલો ન્યુમોનિયાનો કેસ આવ્યો અને એ લોકોને લાગ્યું કે આ ટિપિકલ છે એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં રિપોર્ટ થયો ત્યાર પછી ત્રીસમી જાન્યુઆરી બે હજાર વીસના રોજ ચાઈના વુહાને રિયલાઇઝ કર્યું કે આ બહુ સામાન્ય ન્યુમોનિયા નથી પરંતુ આ એક એવો વાયરસ છે કે જે અત્યંત લોકોમાં બહુ ખૂબ જ પૂર ઝડપે ફેલાઈ રહ્યો છે અને ઘણા મૃત્યુ પણ થવા માંડ્યા છે એટલે એ લોકો એને એક પબ્લિક હેલ્થ ઇમરજન્સી તરીકે ડિક્લેર કર્યો અને ત્યાર પછી આપણને બધાને જ ખબર છે કે આ વાયરસ સમગ્ર વિશ્વમાં એટલા ઝડપે ફેલાવા માંડ્યો એક પછી એક બધા દેશો એમાં ઇન્વોલ્વ થતા ગયા એટલે અને એ થયું એ પહેલાં એકચ્યુઅલી તમે જો આને ટેકનિકલ નામ જોવા જાઓ ને તો મેં અગાઉના વિડીયોમાં તમને કહ્યું છે કે આ એકચ્યુઅલી સાર્સ સીઓવી ટુ વાયરસ છે સાર્સ નામનું જે આપણો પહેલાં સિન્ડ્રોમ થયો હતો એનો સાર સીઓવી વન ગણાતું હતું જે પણ કોરોના વાયરસ હતો પણ આ સાર સીઓવી ટુનું સરળ નામ બધા લોકો સમજી શકે એટલે કોરોના વાયરસ ડિઝીઝ એની પરથી કોવિડ કોવિડ નાઇન્ટીન એવું નામ પાડ્યું અને એ અગિયારમી ફેબ્રુઆરીએ નામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને દુનિયાને આપ્યું પરંતુ જે કૂદકે અને ભૂસકે એક પછી એક દેશ સપડાતા જ ગયા અને આપણે જોયું કે ઇટલીની બહુ જ કરુણ હાલત થઈ સ્પેન પણ સપડાયું અને હવે અત્યારે તો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સૌથી આગળ દુનિયામાં વધી ગયું છે તેથી અગિયારમી માર્ચ બે હજાર વીસના રોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ જે આપણો કોવિડ નાઇન્ટીન છે ને એને ઓફિશિયલી પેન્ડેમિક તરીકે ડિક્લેર કર્યો મને એમ થયું કે આ સાચો ટાઈમ છે કે જ્યારે લોકો આપણે ખરેખર બહુ ભીતિમાંથી પસાર થઈ રહ્યા છે કદાચ આપણે આવો સમય આપણા જિંદગીમાં હજી સુધી કોઈએ જોયો નથી કે આટલા બધા વર્ષો સુધી આપણે લોકડાઉન રહીએ આપણા ઘરમાં રહીએ બધું જ બધી જ એક્ટિવિટીઓ બંધ થઈ ગઈ હોય ત્યારે એ રસપ્રદ ગણાશે અને એકચ્યુલી ફક્ત રસપ્રદ પણ નહીં પણ આપણા માટે એક જાતનું એજ્યુકેશન પણ ગણાશે કે અત્યાર સુધીમાં દુનિયામાં કેટલી જાતના ભયંકર આવા પેન્ડેમિકનો આપણે સામનો કર્યો છે જો કદાચ આપણે ત્યાં કદાચ બુઝુર્ગ લોકો હશે તો કદાચ એ લોકો તમને કહેશે કે સૌથી વધુ જો દુનિયાને કોઈ રોગે સતાવ્યો હોય પેન્ડેમિકના ટર્મ્સમાં તો એ હતો પ્લેગ એકચ્યુઅલી પાંચમી સેન્ચુરીમાં એક લગભગ ઓલમોસ્ટ બે કરોડ જેટલા લોકો એનાથી મૃત્યુ પામ્યા હતા અને ત્યાર પછી તેરમી સેન્ચુરીમાં જેને યાદ છે કે જેના પર ઘણા બધા નોવેલ્સ આવી છે જેને ઘણા બધા પિક્ચર્સ પણ આવ્યા છે મૂવીઝ આવ્યા છે બ્લેક ડેથ તરીકે એનું નામ અપાયું હતું જે આપણા એશિયા ભારત પણ એનું બહુ જ મોટા પાયે ભોગ બન્યું હતું એ તેરસો છેતાલીસથી તેરસો ત્રેપનમાં હતું અને એમાં લગભગ વીસ કરોડ જેટલા માણસો મૃત્યુ પામ્યા હતા એટલે આ એક બહુ જ મોટો પેન્ડેમિક હતો અને પ્લેગ એકચ્યુઅલી આપણો પીછો ઘણા ઘણી સેન્ચુરી સુધી છોડ્યો નહીં એકચ્યુઅલી તમે સોળમી સેન્ચ્યુરીમાં અમેરિકા અને ઇંગ્લેન્ડમાં અને સત્તરમી સેન્ચુરીમાં રશિયામાં તો આપણે કે આપણો ઘણા બધા વર્ષો સુધી આ રીતે ભરડો લીધો ત્યાર પછી આપણે બીજો જે મોટો પેન્ડેમિક વર્ષ બે ત્રણ વખત બે ત્રણ સેન્ચુરીમાં જેનો સામનો કર્યો હતો કોલેરા જે અઢાર અઢારમી અને ઓગણીસમી સેન્ચ્યુરી બંનેમાં આપણને જોવા મળ્યો એમાં લગભગ વીસ લાખ જેટલા ડેથ થયા ત્યાર પછી અત્યારે હવે જેનાથી બધા જ લોકો બિલકુલ જાણીતા થઈ ગયા છે કારણ કે વખતો વખત એની સાથે સરખામણી થાય છે અને સાચી રીતે થાય છે એ ઓગણીસો અઢારથી ઓગણીસમાં વીસમાં આવેલો સ્પેનિશ ફ્લૂ અને ઇન્ફ્લુએન્ઝાથી થયેલો અને એ એકચ્યુઅલી એ સ્પેનિશ ફ્લૂ એ લગભગ પાન પચાસ કરોડ લોકો પચાસ કરોડ લોકોને એકચ્યુલી એનાથી ઇન્ફેક્શન આપ્યું હતું અને એમાંથી એક એસ્ટિમેટ છે કે પાંચથી દસ કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા પાંચથી દસ કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા અને એટલે લગભગ એનો તમે ડેથ રેટ ગણવા જાઓ તો દસથી વીસ ટકા જેવો એટલો કહેવાય કેસ ફેટાલિટી રેટ કહે છે ત્યાર પછી આપણે એશિયન ફ્લૂ જોયો અને ત્યાર પછી મેં અગાઉના વિડીયોમાં વાત કરી હતી એ પ્રમાણે કોરોના વાયરસે જે બે મહા બહુ મોટી એવી મહામારી જે આપી હતી આપણને બે હજાર ત્રણમાં સાર્સ અને બે હજાર બારમાં મર્સ સાર્સ પણ ચાઇનામાંથી આવ્યો હતો અને એની અંદર લગભગ નવથી દસ હજાર લોકો ઇન્વોલ્વ થયા હતા પણ એનો ડેથ રેટ ટેન પર્સન્ટ હતો દસ ટકા હતો અને મર્સ હતો એ સાઉદી અરેબિયામાંથી આવ્યો હતો એ પણ કોરોના વાયરસથી થયો હતો એમાં એ પણ લગ બે હજાર બારમાં થયો હતો મર્સમાં દર્દીઓ ખૂબ ઓછા હતા ફક્ત અઢી હજાર દર્દીઓ હતા પરંતુ એનું જે સ્ટ્રાઇકિંગ ફાસ્ટ પાસું હતું કે એમાં ચોત્રીસ ટકા જેટલો મૃત્યુદર હતો એટલે લોકો ઓછા પણ મૃત્યુદર ઘણો વધારે ત્યાર પછી આપણે બધાને ખબર છે કે એચઆઈવી એક બીજો પેન્ડેમિક આવ્યો જે શરૂઆત થયો બે હજાર પાંચમાં અને એકચ્યુઅલી એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં ઓલમોસ્ટ સાડા ત્રણ કરોડ લોકો એનાથી મૃત્યુ પામ્યા છે બા બે હજાર બાર સુધી બહુ એક્ટિવ રહ્યો અને ત્યાર પછી હજી પણ ઘણા બધા દર્દીઓ આપણને જોવા તો મળે છે પરંતુ આપણે એમાં એન્ટીવાયરલ દવાઓ શોધી શક્યા કે જેથી અત્યારે આપણે એચઆઈવીને લગભગ નાથી લીધો છે ત્યાર પછી આપણા બધાની યાદમાં છે કે બે હજાર નવને દસમાં મેક્સિકોમાંથી શરૂ થયેલો સ્વાઇન ફ્લૂ એણે લગભગ વન એક લગભગ ઓલમોસ્ટ વન પોઈન્ટ ફોર વન પોઈન્ટ ચાર અબજ જેટલા એક પોઈન્ટ ચાર અબજ જેટલા દુનિયાના બધા લોકોને એનું ઇન્ફેક્શન આપ્યું હતું અને લગભગ પાંચથી છ લાખ જેટલા લોકો એમાંથી મૃત્યુ પામ્યા હતા અને છેલ્લો જે સૌથી વધારે ખરાબ વાયરસ આપણે અનુભવ્યો જે એકચ્યુલી મર્યાદિત રહ્યો ફક્ત આફ્રિકન કન્ટ્રીઝ પૂરતો અને એ તો ઇબોલા બે હજાર ચૌદથી બે હજાર સોળમાં એકચ્યુલી આમાં દર્દીઓ લગભગ ત્રીસેક હજાર જેટલા આશ્રય હતા પરંતુ એમાં સૌથી વધુ ડેન્જરસ વાયરસ એને ગણવામાં આવ્યો છે કારણ કે એમાં લગભગ અત્યાર સુધી એમાં પચાસ ટકા જેટલા પેશન્ટોનું મોત થયું હતું તો મિત્રો તમને આ પ્રશ્ન હંમેશા આવ્યો જ હશે કે આટલા બધા વાયરસના પેન્ડેમિક વારંવાર થાય છે કેમ એનું કારણ શું તો એના કારણો ઘણા છે આપણો આપણું જે વાતાવરણ છે એ સતત બદલાતું રહે છે આપણે અમુક વાતાવરણ મૂળભૂત રીતે બદલાય છે અમુક વાતાવરણ આપણી ભૂલોને લીધે બદલાય છે બીજું કે દરેક માણસની જે બિહેવિયર આપણું જીવન જીવવાની શૈલી આપણે જે પહેલાં જે રીતે જીવતા હતા અત્યારે જે રીતે જીવીએ છીએ આપણું ટ્રાવેલિંગ વગેરે વગેરે તમે જોતો કે સતત બદલાતું રહ્યું છે અને અત્યારે લોકો વધારેને વધારે એકબીજાના સંપર્કમાં આવી રહ્યા છે જે પહેલાંના ટાઈમમાં ન હતું અને બીજું કે આપણા સમગ્ર વિશ્વ માટેની એક પબ્લિક હેલ્થની જે સિસ્ટમ છે એ એટલી હજી બધી કોઓર્ડિનેટેડ નથી ઇન્ડિવિજ્યુઅલી દરેક દેશ ઘણા બધા દેશોમાં ખૂબ સક્ષમ છે પરંતુ જો વિશ્વ વૈશ્વિક સ્વરૂપે તમે જુઓ તો એટલી બધી સક્ષમ નથી એટલે ટૂંકમાં કહીએ તો આ બધાને લીધે આ જે બધા વાયરસ છે એ લોકોને એક મોકળું મેદાન એક પ્લેગ્રાઉન્ડ જેવું મળી જાય છે કે જ્યાં એ પોતાના યુ નો મ્યુટેશન કરીને પોતાનું સ્ટ્રકચર બદલીને રિસર્ચ ત્રાટકે છે અને આપણે બધા જ જે પેન્ડેમિક અત્યાર સુધી ડિસ્કસ કર્યા અને અત્યારે જે કોવિડ નાઇન્ટીન જે આમાંથી આપણે બહુ જ યાતનાપૂર્વક પસાર થઈ રહ્યા છે તે એ આપણી પર ત્રાટકે છે અને આપણે એનો સામનો કરવો પડે છે એના ભોગ પણ બનવું પડે છે એક બહુ સરસ આ તબક્કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ માહિતી તમને આપું જેનાથી તમને ખ્યાલ આવશે કે આ વાયરસનું સ્ટ્રકચર બદલાવવાનું કેટલું ડેન્જરસ છે એવું કહેવાય છે કે આપણું મનુષ્યનું જે શરીર છે ને આપણું જેનેટિક સ્ટ્રકચર જેને જીનોમ કહેવાય એટલે આ જે જીનોમ છે ને એને એક ટકા હું ફરીથી કહું છું સમજો જોવા કે માણસમાં જીનોમને એક ટકા બદલાવા માટે એંશી લાખ વરસ લાગ્યા કેટલા એંશી લાખ વરસ લાગ્યા એંશી લાખ વર્ષે માણસના જેનેટિક સ્ટ્રક્ચરમાં ફક્ત એક ટકા જેટલું ઇવોલ્યુશન આવ્યું અને વાયરસમાં આ એક ટકાનું ઇવોલ્યુશન માત્ર માત્ર દિવસોમાં આવી જાય છે તો તમે સમજી શકો છો કે આ વાયરસ કેમ ઘાતક થાય છે અને કેવી રીતે આપણને ઘણા બધા મૃત્યુ સુધી પહોંચાડે છે તો મિત્રો આપણે વાત કરી કે આપણે ઘણા છેલ્લા બે અઢી મહિનાથી આ કોવિડ નાઇન્ટીનનો સામનો સમગ્ર વિશ્વ કરી રહ્યું છે અત્યારે આપણે શીખ્યા શું આપણા ઓબ્ઝર્વેશન્સ શું આવ્યા છે તો ઘણા તારણો આવ્યા છે ઘણા ઓબ્ઝર્વેશન્સ આવ્યા છે અને હજી ઘણું બધું શીખાઈ રહ્યું છે અને હજી ઘણું બધું શીખવાનું બાકી પણ છે તો પહેલાંમાં પહેલું તો એ વસ્તુ હતી કે આપણે વુહાનમાં જ ખબર પડી કે જે આપણું જે વાયરસ છે કોવિડ નાઇન્ટીન વાયરસ એ એકચ્યુલી એની એક સ્ટ્રેઇન નથી એની બે સ્ટ્રેઇન એટલે જાતો એ બે જાતો છે એક જાત છે એલ અને બીજી જાત છે એસ એલ જાત હતી તે વુહાનમાં જાણી માલુમ પડી હતી અને ચાઇનાના અમુક ભાગમાં એસ જાતની સ્ટ્રેન જાણવા મળી હતી શક્ય છે કે બીજા બધા કન્ટ્રીમાં દેશોમાં જે કોવિડ નાઇન્ટીનથી જે ઇન્ફેક્શન થયું હોય તે કદાચ બીજી પણ સ્ટ્રેઇન હોય કે જે મ્યુટેટ થયું હોય સમગ્ર વિશ્વના બધા જ સાયન્ટિસ્ટો વાયરલ સિકવન્સિંગમાં અત્યારે મચી પડ્યા છે રાત દિવસ જોયા વગર તો એની પાછળ રિસર્ચ કરી રહ્યા છીએ એટલે આપણી પાસે બહુ જલ્દી આનો જવાબ પણ આવશે કે કઈ જાતના વાયરસનું શું મ્યુટેશન થયું એમાં કઈ જાતની વાયરસની જાતિ વધારે ભયા ભયાનક છે કઈ જાતિ એટલી બધી ભયાનક નથી એ આપણને ચોક્કસ માહિતી મળશે બીજું કે એક બીજું અગત્યની વસ્તુ એ છે કે આપણે એરબોન ટ્રાન્સમિશન અત્યારે તો ચોક્કસપણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્પષ્ટ ના છે કે એના પાર્ટિકલ્સ એટલા હેવી છે કે એકચ્યુઅલી બહુ લાંબા સમય સુધી એરમાં નથી રહી શકતા તો જે આપણી અગાઉની માન્યતા હતી એને અત્યારે આપણને સમર્થન મળ્યું છે બીજું આટલા બધા દર્દીઓનો તપાસ કર્યા પછી બીજી એક બહુ જ અગત્યની માહિતી મળી છે જે એપિડેમિયોલોજીસ્ટ માટે ગવર્મેન્ટ ઓથોરિટીઝ માટે સરકારની પોલિસી માટે બહુ જરૂરી છે અને એ છે કે કદાચ કોવિડ તમને થયા પછી તમને તાવ ઉધરસ વગેરે થયું એમાંથી તમે તમને સારું પણ થઈ જાય પરંતુ ઓન એન એવરેજ એવું કહે છે કે એ દર્દી આઠથી 37 દિવસ એટલે ડિપેન્ડ ઘણા પેશન્ટો આઠ દિવસ સુધી ઘણા દર્દીઓ 37 દિવસ સુધી પણ એન એવરેજ લગભગ 20 વીસ દિવસ સુધી વાયરસ એના શરીરમાંથી શેડ થઈ શકે છે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી છે અને બીજું એક બહુ અગત્યની વસ્તુ જે આપણે કહેતા આવ્યા છીએ કે ઉનાળો આવશે એટલે આ જે વધારે ટેમ્પરેચર થશે ને એમાં વાયરસ નહીં જીવી શકે એની સામે એક બહુ મોટો આર્ગ્યુમેન્ટ દલીલ આપવામાં આવે છે કે અત્યારે તમે જુઓ કે આપણા સમગ્ર વિશ્વના નોર્ધન હેમિસ્પિયર અને સધન હેમિસ્પિયર બંનેમાં સાથે કોવિડના ઘણા બધા કેસો દેખાય છે એટલે એનો ઓસ્ટ્રેલિયામાં પણ જુઓ છો અને યુએસએમાં પણ જુઓ છો તો એનો મતલબ શું થયો કે ટેમ્પરેચરનું અત્યારે તો કોઈ કોવિડ નાઇન્ટીન પર અસર હોય તેવું દેખાતું નથી એટલા માટે આપણે અત્યારે ટેમ્પરેચર વધશે અને કોવિડ નાઇન્ટીન જશે એ ખરેખર ભૂલ ભર્યું છે માનવું અગાઉના વિડીયોમાં મેં આપણી સાથે વાત કરી હતી કે કયા કયા ચિહ્નો આવે છે આપણે સ્પેન ઇટલી ચાઇના યુએસએ બધે બધા દેશ વિશ્વના બધા જ દેશોના સ્ટડી કર્યા પછી એના સિમ્ટમ્સ કયા કયા ચિહ્નો આવે છે એ આપણી પાસે એની ફ્રિકવન્સી પણ આવી છે એ પચાસથી એંશી ટકા દર્દીઓ કફ લઈને ઉધરસ લઈને આવે છે પંચ્યાસી ટકા પેશન્ટોમાં તાવ હોય છે પરંતુ બહુ જ અગત્યની વસ્તુ છે જે સમજવાની છે કે આ પંચ્યાસી ટકામાંથી પિસ્તાલીસ ટકા પેશન્ટ એવા હતા કે જે લોકો જ્યારે વાર દર પેશન્ટ ડૉક્ટર પાસે ગયા ત્યારે એમને તાવ નહોતો એટલે ઓન પ્રેઝન્ટેશન તાવ ના હોય એવા પિસ્તાલીસ ટકા પેશન્ટ છે અને એક બહુ જ અગત્યનું ચિહ્ન જે મારા ઘણા મિત્રો અમેરિકા આઈસીયુ ન્યૂયોર્કમાં કામ કરે છે એ લોકોએ મારી સાથે આ શેર કરેલું છે કે એક અગત્યનું ચિહ્ન જે જોવા મળ્યું છે ને એ અતિશય થાક કદી ન અનુભવેલો થાક માણસ શરીર આમ ખાટલામાંથી સવાર ઊભો થાય ને તો સડનલી ઊભો બી ના થઈ શકે એ અતિશય થાક એ લોકો કોક જુદી જુદી સિરીઝમાં ત્રીસથી પચાસ ટકા જેટલું લોકોને માલુમ પડ્યું છે અને આ અગત્યનું ચિહ્ન છે મિત્રો જે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ સામાન્ય રીતે રૂલ ઓફ થમ નથી પરંતુ શરદી એ બહુ કોમન ચિહ્ન નથી કોવિડ નાઇન્ટીનનું બીજું દસ ટકા દર્દીઓ પેટના ચિહ્નો લઈને આવે છે એ અગત્યનું છે સમજો કાં તો ઝાડા ખૂબ થઈ જાય કાં તો અતિશય પેટમાં દુખે આપણા આણંદમાં જે દર્દી આવ્યો છે દેખાયો તો એનું શરૂઆતનું પ્રેઝન્ટેશન અતિશય પેટમાં દુખવાનું હતું એટલે આ પણ એક ચિહ્ન તમને કોવિડમાં દેખાય છે એટલે એ પણ તમારે જાણવું જરૂરી છે બીજું એક બહુ સ્ટ્રાઇકિંગ ઓબ્ઝર્વેશન જે આપણને જોવા મળ્યું છે અને જેનું કારણ મેડિકલ ફેટર્નિટી પાસે એપિડેમિયોલોજીસ્ટ પાસે નથી પરંતુ આ ઓબ્ઝર્વેશન બહુ સ્ટ્રોંગ છે અને ઓબ્ઝર્વેશન શું હતું કે સમગ્ર વિશ્વના જેટલા બી દર્દીઓ મૃત્યુ પામ્યા એમાંથી ટુ એટ પર્સન્ટ પુરુષો હતા અને વન પોઈન્ટ સેવન સ્ત્રી હતી એનો મતલબ કે પુરુષોમાં ડેથનું પ્રમાણ ઓલમોસ્ટ ડબલ જેટલું છે એનું શું કારણ છે એનું કંઈક ખ્યાત ત્યારે એનું પાડવા પાસે કોઈ કારણ નથી એકચ્યુલી ઇટલીમાં જેટલા બી મૃત્યુ થયા એમાંથી સિત્તેર ટકા પુરુષો હતા અને જો સ્પેનની વાત કરીએ તો પુરુષોનો મૃત્યુદર સ્ત્રીમાં આવેલા મૃત્યુદર કરતાં ડબલ હતો પણ ભારતમાં આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે ચાલીસ ટકા દર્દીઓ ભારતમાં અને આ ખાસ મિત્રો તમે સાંભળો ધ્યાનથી કે ચાલીસ ટકા દર્દીઓ એકવીસથી ચાલીસ વર્ષની વચ્ચેના ઉંમરના છે અને એટલા માટે આપણે યંગ છીએ આપણે ઉંમર ઓછી છે એટલે આપણને કશું નહીં થાય એ ભ્રમણામાં ના રહેશો તમારે પણ એટલી જ કાળજી લેવી પડશે કારણ કે તમને પણ કોવિડ નાઇન્ટીન થવાની સંભાવના છે પણ હા જો મૃત્યુદરની વાત કરો તો અમેરિકાનું છેલ્લું સ્ટેટિસ્ટિક્સ આપણી પાસે આવ્યું છે તો એ અમેરિકામાં આટલા બધા મૃત્યુ થયા એમાંથી એંશી ટકા મૃત્યુ પાંસઠ વર્ષથી ઉપરના ઉંમરના દર્દીઓમાં થયા હતા તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન આપણને મળ્યું છે આ તબક્કે બીજું પણ એક બહુ સરસ તારણ પણ બહાર આવ્યું છે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બહાર પાડ્યું છે કે જે દર્દીઓને હૃદયની તકલીફ હોય એટેક આવેલો હોય કે એમને અંજાઈના હોય કે યુ નો ઓલ જેટલા બી સ્ટ્રોક થયેલો હોય હૃદયના જેટલા બી પ્રોબ્લેમ્સ પહેલાં થયેલા હોય એમાં જેટલા પેશન્ટો મૃત્યુ પામ્યા હતા ને એમાંથી સાડા દસ ટકા પેશન્ટો આ હતા જે દર્દીઓ પાસે ડાયાબિટીસ હતો ને એ સાડા સાત ટકા પેશન્ટોનો સાત પોઈન્ટ ત્રણ ટકા ટુ બી એક્ઝેક્ટ કે જે લોકોનો ડેથ થયો હતો એમાં સાત પોઈન્ટ ત્રણ ટકાને ડાયાબિટીસ હતો પાંચ પોઈન્ટ છ ટકા પેશન્ટોને કેન્સર હતા પણ સૌથી વધુ અગત્યની વસ્તુ કે જે દર્દીઓ કોવિડ નાઇન્ટીનના આવ્યા હતા કે જે લોકોમાં આવી કોઈ જ કન્ડિશન નથી હા અને બીજું અસ્થમા કે સીઓપીડી જેને કહીએ છીએ એ પણ બહુ અગત્યનું એ પણ લગભગ છ પોઈન્ટ ત્રણ ટકા દર્દીઓમાં હતા પરંતુ જેનામાં હાર્ટનો પ્રોબ્લેમ ના હોય ફેફસાનો પ્રોબ્લેમ ના હોય ડાયાબિટીસ ના હોય કેન્સર ના હોય સ્ટીરોઇડ ના લેતા હોય વગેરે વગેરે બધી રીતે જો હેલ્ધી હોય તો ફક્ત પોઈન્ટ નાઇન ટકા પોઈન્ટ નવ ટકા દર્દીઓ આમાંથી મૃત્યુ પામ્યા હતા તો તમારામાં જો તમારી હેલ્થ સારી હોય તો તમારા માટે ખૂબ સારા સમાચાર છે હું જ્યારે વાત કરું છું ત્યારે મને મને ચોક્કસ હું સભાન છું કે આ આપણા જે આંકડા છે એ સતત વધતા જ હશે અને અત્યારે પણ આ જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે પણ આંકડા વધી રહ્યા છે પરંતુ આપણે દુનિયા લગભગ પંદર લાખ કેસીસ સુધી ઓલમોસ્ટ પહોંચી ગઈ છે ઓલમોસ્ટ એંશી નેવું હજાર જેટલા મૃત્યુ થઈ ગયા છે એમાંથી ત્રણેક લાખ જેટલા રિકવર પણ થઈ ગયા છે એટલે આપણે જો કેસ ફેટાલિટી રેટ અત્યારે મારે તમને આ એક વસ્તુ માટે એજ્યુકેટ કરવા છે મોર્ટાલિટી રેટ ને કેસ ફેટાલિટી ઓફકોર્સ એપિડેમિલોજી કલ ટર્મ છે સાદી ભાષામાં મૃત્યુદર કો તો તમે એને જ સમજો છો પણ જસ્ટ તમારી જાણ માટે કહું છું કે સીએફઆર કે કેસ ફેટાલિટી રેટ એટલે કેટલા દર્દીઓમાં ઇન્ફેક્શન થયું એમાંથી કેટલા દર્દીઓ મૃત્યુ પામ્યા જોકે સો દર્દીઓમાંથી દસ મૃત્યુ પામે તો કેસ ફેટાલિટી રેટ ટેન પર્સન્ટ કહેવાય આપણે ભારતની વાત કરીએ તો પણ આપણે લગભગ છ સાત હજાર કેસ સુધી પહોંચી ગયા છીએ આપણામાં પણ લગભગ એકસો પચાસની આજુબાજુ ડેથ થઈ ગયા છે અને આપણો ભારતનો જે મૃત્યુદર છે એ બે પોઈન્ટ પંચોતેર ટકા છે ઇટલીમાં બાર ટકા અને ચાઇનામાં ચાર ટકા તો ઇટલીમાં આખા વર્લ્ડમાં સૌથી વધુ મૃત્યુદર વધારે છે એના ઘણા કારણો છે અને આપણે અગાઉ પણ ચર્ચા પહેલાંમાં કરી ચૂક્યા છીએ કે સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાન નહોતું આપ્યું ત્યાંનું જે પોપ્યુલેશન છે તે બેઝિકલી બહુ વધારે ઉંમરવાળું પોપ્યુલેશન છે કમ્પેર ટુ અધર વર્લ્ડ પણ મારે સિંગાપોરની ખાસ વાત કરવી છે સિંગાપોરમાં એકચ્યુલી તમને સ્ટેટિસ્ટિક્સ આપું ને તો અત્યાર સુધીમાં ચૌદસોથી પંદરસો કેસ છે અને એ લોકોનું મૃત્યુદર કેટલો છે 0.4% ચાર ટકા અને એનું કારણ છે અને એટલા માટે સિંગાપુરનો એક્ઝામ્પલ ડૉક્ટર ફિશર જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની મેઈન ઓથોરિટી છે એ કહે છે કે સિંગાપુર પાસેથી શીખવું જોઈએ જ્યારે જાન્યુઆરી એન્ડમાં ચાઇનાએ કહ્યું કે આ એક પબ્લિક હેલ્થ ઇમરજન્સી છે ત્યારે જ સિંગાપુર જાગી ગયું અને પહેલી ફેબ્રુઆરીથી એ લોકોએ આપણે જે બધા સ્ટેપ લીધા હતા એ લોકોએ ત્યારથી જ શરૂ કર્યું લોકડાઉન ના લાવ્યા સોશિયલ ડિસ્ટન્સિંગ હાથ ધોવા મોડું કરવું આંખો ન છોડવી આપણે જે બધી વાતો અગલા વિડીયોમાં અત્યારે સતત કરી રહ્યા છે એમણે કર્યું એટલે તમે જોઈ શકો છો કે એનાથી તમને કેટલો બધો ફાયદો થઈ શકે બીજું એક વાત મારે તમને સમજાવવી છે કદાચ ઘણા બધા લોકો અત્યાર સુધી સમજી શક્યા હશે જેને ફ્લેટરિંગ દક્કાઓ કહેવાય છે અને તમે આ ખરેખર કેટલું સમજી શક્યા છો મને ખબર નથી પણ હું એક તમને સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરું ફ્લેટનિંગ ધ કવ એટલે શું માની લો કે ગુજરાતની અંદર આજે બે હજાર કેસ છે કાલે બીજા સો પાંચસો કેસ ઉમેરાયા એના પછીના દિવસે છસો કેસ ઉમેરાયા એટલે તમે જો ગ્રાફ દોરવા જાઓ ને તો સડનલી એકદમ એક્સપોનેન્શિયલ જાય ઉપર એકદમ ગ્રાફ જાય અને પછી જ્યારે રિકવરી આવે ત્યારે પણ આવી રીતે એક્સપોનેન્શિયલ નીચે આવે તો એને આપણે ફ્લેટ કરવાનું કારણ શું એનું કારણ તમને બહુ સારી ભાષામાં સમજાવું સમજાવો માની લો કે એક ઓફિસ છે બહુ ક્રૂડ એક્ઝામ્પલ છે પણ સમજી શકાય એવું છે એની અંદર દસ બાથરૂમ છે અને તમારે તમારામાં સો એમ્પ્લોઈઝ છે હવે જો એ સો એમ્પ્લોઈ એક સાથે બાથરૂમમાં જાય તો શું થાય શક્ય જ નથી કારણ કે એ સિસ્ટીમ કોલેપ્સ થઈ જાય પરંતુ એ એ સો જે છે તે વારાફરતી વારા જાય તો એ બાથરૂમ વાપરી શકે રાઈટ સેમ વે એક સાથે જ્યારે આટલા બધા ખૂબ દર્દીઓ આવે ત્યારે થાય શું તમારી જે હેલ્થ સિસ્ટમ છે ને એ આખી કોલેપ્સ થઈ જાય કારણ કે તમે એટલા બધા કોઈ પણ ઇવન અમેરિકા જો જે ધનાઢ્ય દેશ છે એટલો ડેવલપ દેશ છે એ પણ અત્યારે એ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને મુશ્કેલી સહન કરી રહ્યા છે તો ડેવલપિંગ કન્ટ્રીનો તો શું થાય તો એકસાથે જ્યારે આટલો મોટો પેશન્ટોનો લોડ આવે ત્યારે તમારી આખી હેલ્થ સિસ્ટમ કોલેપ્સ થઈ જાય અને એટલા માટે જો આટલા જ દર્દીઓ જો ધીમે 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 આવે જેમ મેં બાથરૂમનો એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે તો શું થાય કે બે વસ્તુ બને એક તો તમારો હેલ્થ કેર પર લોડ ના આવે એટલે તમે દર્દીઓને સારી સારવાર આપી શકો અને એમને સાજા કરી શકો કારણ કે આપણે વાત કરી છે કે કોવિડ વાયરસ ચેપી છે પણ એટલો બધો ઘાતક નથી જો બીજા બધા વાયરસની સરખામણી કરીએ તો બીજું ગવર્મેન્ટ ઓથોરિટીઝને પણ એમાંથી ટાઈમ મળી જાય કે આપણે એમાં કઈ જાતનું ઓબ્ઝર્વેશન છે કઈ જાતના તમારે લોકો પર રિસ્ટ્રિક્શન્સ લાવવા છે અને એટલા માટે જ આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ બહુ જ સરસ આ લોકડાઉનની વાત કરી સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરી એનો અમલ ખૂબ સરસ કર્યો અને આપણે બધાએ પણ ખૂબ એમને સહકાર આપ્યો નજી આપણે સહકાર ઘણા સમય સુધી આપવાનો રહેશે કે જેનાથી આપણે આ કવને ફ્લેટ કરીએ તમારો બીજો એક પ્રશ્ન થાય કે ખરેખર આ ફ્લેટ કવ કરવાથી ફાયદો થાય છે ખરો જવાબ છે સ્પષ્ટ હા અને એના માટે હું તમને પાછો ઓગણીસો અઢારના સ્પેનિશ ફ્લૂમાં લઈ જાઉં મિત્રો બે સિટીનું મને અત્યારે એક્ઝામ્પલ આપવું છે ઓગણીસો અઢારમાં જ્યારે આવી રીતે ખૂબ અતિશય માત્રામાં ફેલાવવા માંડ્યો સ્પેનિશ ફ્લુ ઇન્ફ્લુએન્ઝાથી ત્યારે આ જ લોકડાઉન ને આ જ સોશિયલ ડિસ્ટન્સિંગ કરવામાં આવ્યું હતું અમેરિકાના બે શહેરો ફિલાડેલ્ફિયા એન્ડ લુઈ ફિલાડેલ્ફિયાએ આ જે માહિતી આ જે વોર્નિંગ હતી ચેતવણી હતી એને બિલકુલ ગણકારી નહીં અને એ લોકોએ એમની જે રીતનું જીવન ચાલુ રાખ્યું બાર ડિસ્કો વગેરે વગેરે જ્યારે સેન્ટ લુઈ આને બહુ સિરિયસલી લીધું અને એ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગને બધું ચાલુ રાખ્યું એનું રિઝલ્ટ જાણવું છે તો જ્યારે એપિડેમિક થયો ત્યારે એકચ્યુલી ફિલાડેલ્ફિયામાં ઓલમોસ્ટ સોળ હજાર જેટલા મૃત્યુ થયા જ્યારે સેન્ટ લુઈમાં ફક્ત બે હજાર જેટલા જ ડેથ થયા અને એ આટલે તમે સમજી શકો છો કે આ આપણે જે ક ફ્લેટ કરીએ છીએ એનાથી આપણને કેટલો બધો ફાયદો થઈ શકે છે ત્યાર પછી બીજા બે ત્રણ વસ્તુ આપણે વાત કરીએ કે આ કવને તમે ફ્લેટ કેવી રીતે કરી શકો નેચરલી તમે આપણે જોયું કે આપણે ફ્લેટ કરવાનો ફાયદો ઘણો થાય છે તો કવને ફ્લેટ કેવી રીતે કરી શકો પહેલાંમાં પહેલું તો તમારી જે પોતાની સેલ્ફ કેર છે તમે હાથ ધો તમે ડિસ્ટન્સ રાખો તમે લોકડાઉન મારો જે ગવર્મેન્ટ તમને કહે છે તમે યુ નો માખ ને માખને નાકને બધું ન ચોડો તમને શરદી ઉધરસ થાય તો તમે એનું માસ્ક પહેરો કે રૂમાલ રાખો કે ઢાંકી રાખો લગભગ વીસ સેકન્ડ સુધી હાથને તમે ધોયા કરો અને આ બધી વસ્તુ જો તમે કરો તો ચોક્કસ કઓ ફ્લેટ કરીએ છીએ અને એટલે હવે તમે સમજી શકો છો કે આપણે આ પગલાં શું કરવા લઈ રહ્યા છીએ ત્યાર પછી આ કવ અને સમજ્યા પછી બીજી અગત્યની વસ્તુ જે સમજવાની છે તમે અત્યારે જોતા હશો ને હવે તો તમે લોજિકલી પણ સમજી શક્યા છો કે દર્દીઓની તપાસ કરવી ટેસ્ટિંગ જેને કહીએ કેમ અગત્યનું છે બહુ જ અગત્યનું છે મિત્રો કારણ કે કોવિડ નાઇન્ટીનમાં જેને ચિહ્નો નથી જેને એ સિમ્ટોમેટિક પેશન્ટ કહેવાય છે એ લોકો પણ ઇન્ફેક્ટિવ હોય છે એ આપણે અગાઉના વિડીયોમાં વાત કરી ચૂક્યા છીએ જેથી જો તમે જેટલા દર્દીઓને વધારે ટેસ્ટ કરશો તો શું થશે કે આવા દર્દીઓને તમે પિકઅપ કરી શકશો અને એ દર્દીઓ જેના કોન્ટેકમાં આવ્યા છે ને તમે ટ્રેસ કરી શકો એ ટ્રેસને પણ તમે તપાસી શકશો એમાંથી જેને પ્રોબ્લેમ થયો છે એને આઇસોલેટ કરશો જો આ તમે કરી શકો તો તમે કોમ્યુનિટી સ્પ્રેડ થતો અટકાવી શકો અને એટલા માટે જ બહુ જ ટેસ્ટ 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 મોર ટેસ્ટ મોર ટેસ્ટ મોર ટેસ્ટ એવો તમે સાંભળો છો આપણી સરકાર આ બાબતમાં ખૂબ સજાગ છે એટલે એ લોકોએ શું કર્યું છે કે અત્યાર સુધી સિત્તેર હજાર દર્દીઓનો ટેસ્ટ કર્યો છે પરંતુ ગવર્મેન્ટના નોટિફિકેશન પ્રમાણે એ લોકો દસથી વીસ હજાર ટેસ્ટ પર ડે સુધી પહોંચવાની તૈયારી બતાવી છે અને તૈયારી કેમ શક્ય બની છે એનામાં એક નવું એક સરસ ડેવલપમેન્ટ થયું છે જેની વાત કરું આપણે અગાઉ વાત કરીએ કે આપણે પીસીઆર ટેસ્ટ છે તે નાકની પાછળના ભાગમાંથી કે ગળામાંથી પેલો આમ સોબ લઈને ટેસ્ટ કરવામાં આવે અને એને માટે લગભગ એકસો બત્રીસ જેટલી સ્ટેટ રન યુ નો સેન્ટર્સ છે કે લેબોરેટરીઝ છે અને બાવન જેટલી પ્રાઇવેટ લેબોરેટરીઝ છે જેમાં ટેસ્ટ થતો હતો પરંતુ એફડીએ આપણી સરકારની જે હેલ્થ ઓથોરિટી અને બીજા બધા દેશોની હોય ઓથોરિટીએ એકચ્યુલી એક ટેસ્ટને માન્યતા આપી છે જે એન્ટીબોડી ટેસ્ટ છે તો આ ટેસ્ટ શું છે એમાં શું કરવામાં આવે આ ટેસ્ટ બ્લડમાં થાય છે લોહીમાં થાય છે હું રિપીટ કરું છું જે આ સોબ નથી લેવામાં આવતો આમાં રિસર્ચ બ્લડ લેવામાં આવે છે અને આપણે જેમ એમાં જે એન્ટીબોડીઝ તમારા શરીરમાં જે ઉત્પન્ન થયા હોય સિરોલોજીકલ ટેસ્ટ આને કહેવાય છે એ ચેક કરવામાં આવે આ ટેસ્ટનો પ્રશ્ન એક જ છે કે પાંચમા દિવસ પછી તમને પોઝિટિવ આવે કારણ કે તમે એકવાર કોવિડ થયા પછી તમારા શરીરમાં એન્ટીબોડી પાંચ દિવસ પછી માલુમ પડે છે પણ આ એક બહુ અગત્યનું ડેવલપમેન્ટ છે અને આ ટેસ્ટ આવવાથી એકચ્યુઅલી સરળતા પણ વધશે કારણ કે તમને પંદર મિનિટમાં તો આનો રિપોર્ટ મળે છે અને ગવર્મેન્ટે પણ એપ્રૂવ કર્યું છે ઘણી બધી કીટો આવી છે એટલે આપણે વધારે ને વધારે દર્દીઓને ટેસ્ટ કરી શકીશું અને વધારે ને વધારે દર્દીઓને આપણે પિકઅપ કરી શકું તો આટલું તમે બેઝિક સમજ્યા પછી તમારો બીજો એક સામાન્ય પ્રશ્ન હું માનું છું કે હોઈ શકે કે આટલા સમય સુધી મેડિકલ ફ્રેટર્નિટી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન રિસર્ચર્સ વાયરોલોજીસ્ટ બાયોલોજીસ્ટ બધા કરીશું રહ્યા છે ઘણી બધી વસ્તુ કરી રહ્યા છે અને આઈ થિંક તમારે જાણવું જોઈએ કે જેથી તમને ખૂબ જ ધારણ થશે પહેલું તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક બાણું જણની એક્સપર્ટની ટીમ નિમી છે જે પંદર કન્ટ્રીમાંથી જે ત્યાં ત્યાં આર ટોપ ઓફ ધ લાઇન જેને કે વાયરોલોજીસ્ટ જે લોકો ખૂબ જ રિસર્ચ કરે છે અને એ લોકો દર વીકે એ લોકો વિડીયો કોન્ફરન્સિંગમાં મળે છે એકબીજા સાથે બધી જ માહિતી શેર કરે છે વાયરલ સિકવન્સિંગની અંદર શું બ્રેકથ્રુ મળ્યા છે બધી વાત કરે છે વેક્સિનના વિશે વાત કરે છે જે અલ્ટિમેટલી સમ આપણા દુનિયાને જ યુનો મદદરૂપ થશે ત્યાર પછી બીજું તમને ખાસ મારે કહેવું છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન રોજ કાં તો એની વેબસાઇટ પર કાં તો એની યુટ્યુબ ચેનલ પર કાં તો એના પોડકાસ્ટમાં રોજે રોજ અપડેટ આપે છે તો મારી તમને વિનંતી છે કે તમે રોજ ફક્ત એ જ વેબસાઇટ પર જઈ અને તમે બધી માહિતી લો તો તમને સાચી માહિતી મળશે સાચી માહિતી મળશે બીજું કે એક બહુ જ સરસ બીજું એક ઇમ્પોર્ટન્ટ કામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કર્યું છે એ લોકો એક ક્લિનિકલ ટ્રાયલ એટલે જેમાં દવાઓનું આપણે જેને છે ને ટ્રાયલ કરીએ દવાઓની કેવી કેવી અસર છે એની વિશે આપણે માહિતી લઈએ એ ટ્રાયલનું નામ છે સોલિડારિટી ટ્રાયલ એમાં લગભગ સિત્તેર જેટલા દેશો ઓલરેડી જોડાયા છે અને વધુને વધુ દેશો એમાં જોડાશે એ ટ્રાયલની અંદર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બધા જ કન્ટ્રીઓના લોકોને જે દર્દીઓ છે એની ઉપર ચાર દવાના પરીક્ષણ કરવા માટે કહ્યું છે અને કઈ છે ચાર દવાઓ આપણે અગાઉ વાત થઈ હતી રેમડેઝિવિર જે એન્ટીવાયરલ છે આપણા ભારત દેશમાં અવેલેબલ નથી અમેરિકામાં અવેલેબલ છે બીજી આપણી જે વધારે અહીંયા અવેલેબલ છે ક્લોરોક્વિન અને હાઇડ્રોક્સો ક્લોરોક્વિન જે મેલેરિયામાં વપરાય છે ત્યાર પછી બીજી એક છે જેનું નામ છે લોપીનાવી રિટોનાવીર કોમ્બિનેશન જે એચઆઈવી એડ્સમાં વપરાય છે અને ઇન્ટરફેરોન કરીને એક ડ્રગ આવે છે ઇન્ટરફેરોન બીટા એ જે બેઝિકલી મલ્ટિપલ સ્લેરોસિસમાં વપરાય છે સો આ ચાર જાતની દવાઓ છે જેને સોલિડારિટી ટ્રાયલમાં સિત્તેરથી કે કદાચ એનથી પણ વધારે દેશો અત્યારે સ્ટડી કરવાનું ઓલરેડી ચાલુ થઈ ગયું છે અને એના તારણો જેમ જેમ આપણી પાસે આવશે એમાં આપણું અન્ડરસ્ટેન્ડિંગ પણ વધશે અને ઘણા બધા શરૂઆતના તારણો પ્રમાણે આ બધી દવાઓ ખરેખર ખૂબ અસરકારક થઈ રહી છે જે એક બહુ જ મોટું આશાનું કિરણ છે એક ઓસ્ટ્રેલિયાથી ઘણા લોકો અમને પ્રશ્ન પૂછે છે અને એ છે કે ઇવર મેક્ટિન કરીને જે કૃમિ સામે વપરાતી ગોળી છે એ નાનકડો સ્ટડી છે એટલે અત્યારે એને એક્સેપ્ટ કરવો બહુ ઉતાવળભરું પગલું ગણાશે પરંતુ એક આશાસ્પદ ન્યૂઝ તો છે જ એટલે વધારે ને વધારે ટ્રાયલ જ્યારે આ દવા પર કરશે તો કોને ખબર કાલે ઉઠીને એ પણ એક અસરકારક દવા થઈ શકે બીજું એક બહુ જ મહત્ત્વની વસ્તુ ડેવલપમેન્ટ થઈ છે ટ્રીટમેન્ટમાં અને એ છે પ્લાઝમા હવે આમાં શું થાય તમને સમજાવું કે જે કોવિડ નાઇન્ટીનના દર્દીઓ છે કે જે લોકો સારા થઈ ગયા છે એનું જે બ્લડ છે તે લેવામાં આવે એનું કારણ શું છે અને પ્લાઝમા છૂટું પડવામાં આવે જે માણસ કોવિડમાંથી સારો થઈ ગયો છે ને આપણે બધાને કોઈ પણ વાયરસ થયું એટલે આપણા શરીરમાં એન્ટીબોડીઝ આપણે ઉત્પન્ન કરવાના વેક્સિન તમે આપો એટલે બી કેવી રીતે કામ કરે એન્ટીબોડીઝ કરીને તો એ દર્દી સારો થઈ ગયો છે એટલે એની એમાં કોવિડ નાઇન્ટીનના સામેના એન્ટીબોડી હોય એ પ્લાઝમા જો કોઈ બહુ જ સિરિયસ પેશન્ટ આઈસીયુમાં હોય અને એને આપવામાં આવે તો ચાઇનામાં મને એક વેબિનારમાં મોકો મળ્યો હતો એક ચાઇનાના વુહાનના ટોપ મોસ્ટ ઇન્ફેક્શન ડિઝીઝના ડૉક્ટરને અને એમણે એ લોકો ત્યાં ટ્રાયલ ચાલે છે અમેરિકામાં બી આ ટ્રાયલ ચાલે છે અને એકચ્યુલી એનો ખૂબ જ સરસ રિઝલ્ટ એ લોકોને અત્યારે માલુમ પડ્યા છે પણ મેં કહ્યું એ પ્રમાણે કે જ્યાં સુધી વધારે પેશન્ટો પર એ કહેવામાં ના આવે ત્યાં સુધી અતિશય ખુશ થવાની જરૂર નથી પરંતુ અગેન આ એક બહુ જ આશાસ્પદ સમાચાર છે બધા જનો પ્રશ્ન છે મારો છે સમગ્ર સમાજનો છે બધાનો પ્રશ્ન છે અને સાચો છે વેક્સિનનો શું મિત્રો ઘણા સારા સમાચાર છે અને સારા સમાચાર એવા નથી કહેતો કે હું તમને મહિનામાં વેક્સિન થશે એવું કહેવા જોઉં છું પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હોય કે સીડીસી હોય કે ગમે તે હેલ્થ ઓથોરિટીઝ હોય તમને વખતો વખત કહેતી આવી છે કે કોઈ પણ એક નવા રોગ સામે નવો રોગ કે નવો વાયરસ કે જેના વિશે આપણને ત્રણ મહિના ચાર મહિના પહેલાં ખબર પણ નહોતી તો એને તમારે આઇસોલેટ કરવો પડે મેં અગાઉના વિડીયોમાં કહ્યું હતું પછી એને એનિમલ સ્ટડી કરવો પડે પછી માણસ ઉપર સ્ટડી કરવી પડે તેને તમે ગમે તેટલું બી કરો પણ જો એક વર્ષમાં એ વેક્સિન આવે તો પણ એક બહુ મોટી વાત કહેવાય અને એકચ્યુલી એટલા માટે જ તમે એક વર્ષ પહેલાં આ વેક્સિન તમને મળશે એવી તમારે આશા રાખવી ભૂલભરેલી છે પરંતુ એક વર્ષમાં પણ જો આ વેક્સિન આવે તો બહુ સારું ગણાશે બીજું વેક્સિન ના ટ્રાયલ અને દવાના ટ્રાયલમાં દવાના ટ્રાયલના રિઝલ્ટ આપણને વહેલા જ મળે કારણ કે આમાં એન્ડ પોઈન્ટ શું છે દર્દી સારો થઈ જવો જોઈએ ત્યારે વેક્સિનનો એન્ડ પોઈન્ટ શું છે તમારે આખું ઇમ્યુનિટી લેવલ જોવાનું હોય જે લાંબો લાંબો ટાઈમ સુધી ચાલે એટલે હંમેશા વેક્સિનના ન્યૂઝના રિઝલ્ટ તમને આ દવાના રિઝલ્ટ કરતાં મોડા જ મળશે એક વખત વેક્સિન આપણે ક્રિએટ કરીએ જે પોતે જ એક મોટું કામ છે ત્યાર પછી તમારે વેક્સિનની ઘણી બધી હું એની ટેકનિકાલિટીમાં નહીં જોઉં કારણ કે ગવર્મેન્ટનું હેલ્થ ઓથોરિટીનું કામ છે કારણ કે દુનિયાના આઠે આઠ સાત આઠ બિલિયન લોકોને એક સાથે તો વેક્સિન નથી આપી શકવાના તો કોને આપવાના શું પ્રાયોરિટી પણ એ બધી વાતોને જવા દઈએ તો પણ વેક્સિન ઉપલબ્ધ થશે એ નિરૂ વાત છે અને એમાં મારે એક બહુ જ સરસ સમાચાર આપવાના છે કે છઠ્ઠી માર્ચના જે ન્યૂઝ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના છે એમાં બે વેક્સિન ઓલરેડી ક્લિનિકલ ઇવેલ્યુએશન સ્ટેજ પર પહોંચી ગયું છે મિત્રો વાયરોલોજીસ્ટ અને અમારા મેડિકલ ફેટર્નિટીમાં આ એક રેકોર્ડ કહી શકાય કે કોઈ પણ વેક્સિન આટલા ઓછા સમયમાં ક્લિનિકલ ઇવેલ્યુએશનમાં બની ગયું હોય એવો પહેલો દાખલો છે અને સાહીઠ જેટલા બીજા વેક્સિન અત્યારે પ્રી ક્લિનિકલ સ્ટેજમાં છે સાહીઠ એટલે આપણે ટોટલ બાસઠ વેક્સિન તરફ જોઈ રહ્યા છે અને વધુને વધુ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એટલે મને ચોક્કસ ખાતરી છે કે વેક્સિન બહુ જલ્દી ઉપલબ્ધ થશે અને એકવાર વેક્સિન આવશે પછી આ સમગ્ર પિક્ચર બદલાઈ જશે બધા જ પૂછે છે પણ હું પણ પૂછું છું કે આ બધા રિસ્ટ્રિક્શન્સ આપણી પર છે એ ક્યારે જશે તો એક વસ્તુ બહુ સ્પષ્ટપણે કહી દઉં એક ડૉક્ટર તરીકે કે આ તમે માનશો નહીં કે તમારું જીવન બહુ જલ્દી સારું થઈ જવાનું છે તમારે ખૂબ ધીરજ રાખવાની છે આના માટે તમારે રાહ જોવાની છે કારણ શું છે અને એ સાથે સાથે એ પણ પ્રશ્નનો જવાબ આપી દઉં કે આપણા લોકડાઉનનું શું થશે આ ચૌદમી એપ્રિલે લોકડાઉન પૂરો થશે પછી પંદરમીએ શું ગવર્મેન્ટ એકદમ લોકડાઉન લઈ લેશે હવે એ હું એ ઓથોરિટી નથી એ કહેવા માટે પરંતુ હું માનું છું કે સરકારશ્રી જે કંઈ નિર્ણય લેશે પ્રધાનમંત્રી જેની બહુ જ અસરકારક રીતે નેતૃત્વ લઈ રહ્યા છે એ જે પણ નિર્ણય લેશે તે આપણા હિતમાં હશે સમગ્ર સમાજના હિતમાં હશે સમગ્ર દેશના હિતમાં હશે સમગ્ર વિશ્વના હિતમાં હશે તો એ કદાચ લોકડાઉન એ લોકોને એમ લાગે કે હજી કેસીસ વધે છે તો આ લાંબો થઈ પણ શકે બે વીક પણ આગળ જાય ત્રણ વીક પણ આગળ જાય અને જો એ લોકોને એમ લાગે કે પાર્શિયલ લોકડાઉન ઉપાડવો છે તો ઉપાડી પણ શકે એ કહેવું મુશ્કેલ છે પણ મારું કહેવાનું તમને એક ડૉક્ટર તરીકે એ જ છે કે જે બી નિર્ણય સરકારશ્રી લે કારણ કે સરકારશ્રીને પણ આજે બહુ અગત્યની વસ્તુ ધ્યાન આપવાની છે કે જો તમે એકદમ લોકડાઉન ખોલો અને જો લોકો ધ્યાન ન આપે અને જો સેકન્ડ વેવ આવે વીચ ઇઝ ઓલવેઝ અ પોસિબિલિટી તો શું થાય તમારું જે તમે સમજી શકો છો કે એટલા બધા કેસ થાય અને સડનલી આપણો કવ વધી જાય અને આપણી આખી જે સિસ્ટમ છે તે આખી કોલેપ્સ થઈ જાય અત્યારે મને તમને એક્ઝામ્પલ એક કે ઇંગ્લેન્ડના એક ડૉક્ટરનું જે સ્ટેટમેન્ટ છે હું તમને ગભરાવા નથી માગતો પણ હું તમને ખાલી જાણ કરવા માગું છું કે આની આનું સિરિયસનેસ કેટલી છે ગંભીરતા કેટલી છે એનું કહેવું એમ હતું કે આ તમે બેથી ત્રણ મહિના સુધી કોઈ પણ એટલે ઇંગ્લેન્ડ માટે વાત કરે છે બે લોકડાઉનને તમે આશા ના રાખશો એમ કહે છે કે જો કદાચ પરિસ્થિતિ ન સારી થાય તો છ મહિના સુધી પણ એ થઈ શકે પરંતુ એ અત્યારે કેવું બહુ ઉતાવળ ભર્યું કહેવાશે કે કેટલો ટાઈમ ચાલશે આપણે બે બે વીકના અંતરે આઈ એમ શ્યોર કે આ બધી પરિસ્થિતિ એને જોતા રહેશે પણ આ બધાની અંદર આપણે સહકારને સરકારને કેટલો સહકાર આપીએ છીએ ને એ બહુ જ અગત્યનું છે એક આશાવ કિરણ પણ છે અને એ છે કે ઘણા લોકો બહુ જ ઓછા લોકો છે પણ હું તમને ફોલ્સ હોપ નથી આપતો પણ એક જણ એમ કે છે કે કોને ખબર આપણે માનીએ છીએ કે સમરથી આ વાયરસને એટલે તાપ ઉષ્ણતામાન વધશે અને વાયરસ નહીં જાય પણ કદાચ કોને ખબર ઉષ્ણતામાન વધે ને વાયરસ ડિસેપિયર થઈ જાય આ બહુ જ અતિશય આશાવાદી વસ્તુ છે એટલે અત્યારે આપણે એને માનવાની ભૂલ નથી કરવી એકંદરે તમે સમગ્ર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જુઓ કે વુહાનનો એક્ઝામ્પલ લો વુહાનમાં પણ આ તમે લોકડાઉન બેથી અઢી મહિના ચાલ્યું હતું એટલે તમે ચા છથી આઠ અઠવાડિયા સુધી તો જનરલી આ વસ્તુ થતી હોય છે અને જરૂરી પણ છે બીજું કે તમે લોકડાઉન કર્યા પછી વધારે ટેસ્ટ કરવા પડશે અને એ પણ એના માટે પણ ગવર્મેન્ટ સભાન છે કે જેથી આપણે એવું ન બને કે આપણે લોકડાઉન ખુલી ગયો એટલે ચાલો હવે કશું આપણે બધું પ્રોબ્લેમ નહીં થાય અને આ તબક્કે મારે એક બીજી આપણે એક નમ્ર વિનંતી બે હાથ જોડીને કરવી છે કે જો કદાચ પાર્શિયલ લોકડાઉન ઓપન થાય કે લોકડાઉન જ્યારે બી ઓપન થાય એ જે એ ગવર્મેન્ટનું કામ છે સરકારશ્રીનું કામ છે મારું કામ નથી પણ એક ડૉક્ટર તરીકે હું કહું કે જે બી નિર્ણય લેવાય લોકડાઉન ખોલવાનો કે લોકડાઉન દરમિયાન મહેરબાની કરીને લોકડાઉન ખોલ્યા પછી પણ એ પાર્શિયલ હોય તો પણ એવું ન માનશો કે આપણે જ અંગ જીતી ગયા છીએ કારણ કે આપણું સોશિયલ ડિસ્ટન્સિંગ આપણું હાથ ધોવાનું આપણું હાઇજીનિક સ્ટેન્ડર્ડ્સ બધું એનું એ જ રાખજો તમે મોલમાં ના જશો બહુ લોકો હોય ત્યાં ના જશો રેસ્ટોરન્ટમાં ના જશો તમે થિયેટરમાં ના જશો આ મને ખાતરી છે કે નહીં જ ખુલ્લા હોય પણ તે છતાં તમારે તમારા તરફથી આની ચોક્કસ કાળજી લેવાની છે અને આપણે સરકારને ખૂબ મદદ કરવાની છે કારણ કે અલ્ટિમેટલી તો આપણે જ આપણી જાતને મદદ કરવાની છે અને અત્યારે આ તબક્કે મને યાદ છે કે ઓગણીસો અઢાર વીસમાં જ્યારે સ્પેનિશ ફ્લૂ આવ્યો ને ત્યારે એ વખતને એક બહુ ફેમસ કાર્ટુનિસ્ટ હતો એનું નામ હતું વોલ કેલી એણે બહુ સરસ વાત કરેલી કે આઈ વી હેવ ફાઉન્ડ ધ એનિમી એન્ડ ઇટ ઇઝ અસ આપણે આપણા દુશ્મનને શોધી કાઢ્યો છે અને આપણે જ આપણા દુશ્મન છે મિત્રો અત્યારે ઘણા પોકેટમાં આપણા દેશમાં જ થઈ રહ્યું છે કે અમુક લોકો હજી આની ગંભીરતા નથી સમજતા અને એને લીધે જે કોવિડ એ એના દ્વારા જે ફેલાય છે એ ખરેખર એમના જ એકલા તકલીફમાં નથી પણ સમગ્ર દેશ માટે આ વસ્તુ ખરાબ છે એટલે આપણે આપણા દુશ્મન ન બનીએ આપણે બધાને મદદરૂપ થઈએ અને આપણી સામાજિક રિસ્પોન્સિબિલિટી સમજીએ હવે બહુ અગત્યના બે ત્રણ છેલ્લા પ્રશ્નો આ પેન્ડેમિકનો અંત ક્યારે આવશે અને કેવી રીતે આવશે એક વસ્તુ તમને બહુ ક્લિયર કટ કહી દો અને એના માટે તમારે એક વસ્તુ એક વર્ડ સમજવો પડશે જે હવે તમે થોડાક સમય પછી વધુને વધુ સાંભળશો એ વર્ડનું નામ છે હર્ડ ઇમ્યુનિટી હર્ડ ઇમ્યુનિટી એનો એને એવી ડિફાઇન કરવામાં આવે છે કે જ્યારે એક કોમ્યુનિટી કે દાખલા તરીકે એક દેશ કે કોમ્યુનિટી કે રાજ્ય કે સ્ટેટ વોટ એવર એના સાહીઠેક ટકા જેટલા લોકો જો ઇન્વોલ્વ થયા લે ઇન્ફેક્શન થયા હોય તો શું થાય કે એક માસ કલેક્ટિવલી ઇમ્યુનિટી કરે છે આપણે મિઝલ્સની વાત કરીએ મિઝલ્સમાં પણ શું થયું કે વેક્સિન સુધારું પછી ધીમે ધીમે એમાં પણ માસ હર્ડ ઇમ્યુનિટી આવી ગઈ એટલે ભાગ્યે જ જોવા મળે છે અને આવે તો પણ બહુ માઇલ્ડ વાયરસ થાય છે એટલે ગમે તે રીતે પણ આ હર્ડ ઇમ્યુનિટી આવશે ત્યારે જ આ વાયરસ જશે તો આ હર્ડ ઇમ્યુનિટી આવશે કેવી રીતે ઓબ્વિયસ આન્સર એજ વેક્સિન તો વેક્સિનને તો હજી આવતાં વર્ષ નીકળી જવાનું અને બધા સુધી પહોંચતા કદાચ બીજા વધારે સમય જઈ શકે અને બીજું એક બધા એપિડેમિયોલોજીસ્ટ માને છે કે સુનર ઓર લેટર કદાચ ખોટા પણ હોય કે સમગ્ર વિશ્વનું સાહીઠથી સિત્તેર ટકા પોપ્યુલેશન એટ વન સ્ટેજ ઇન ધ લાઈફ માઇલ્ડ ઇન્ફેક્શન તો એને થશે ભલે સિવિયર ના થાય પણ એવી આશા છે અને આપણે માનીએ છીએ કે એવું જ થાય ભગવાન કરે કે એ જે પર્ટિક્યુલર ઇન્ફેક્શન સિત્તેર ટકા વર્લ્ડના લોકોને થાય ઇન્ફેક્શન એટલે સામાન્ય પાછું એને બહુ ગંભીરતાથી ના લેશો પણ એ ઘણા વર્ષોના ઉપર થાય તો શું થાય કે ધીમે ધીમે હર્ડ ઇમ્યુનિટી થાય અને કદાચ આજે છ વર્ષ પછી પણ તમને કદાચ એક શરદી કોરોના લઈ આવશે થોડુંક ઉધરસ કરશે પણ પછી તમને ત્રાટકી નહીં શકે કારણ કે તમને હર્ડ ઇમ્યુનિટી થઈ ગઈ છે એટલે મેં કીધું ને ડૉક્ટર ફિશરના શબ્દોમાં કહું ને કે વાયરસ ઇઝ હિયર ટુ સ્ટે એટલે એનો મતલબ હું એવું નથી કહેતો કે આ આ તમને એક સમજાવવાની હું કોશિશ કરી રહ્યો છું એટલે મેં જેમ કહ્યું ને એમ કે હર્ડ ઇમ્યુનિટી એક સાથે ખૂબ લોકોને અત્યારે થાય એ અ એ બહુ બહુ નો ગંભીર પરિસ્થિતિ થાય જો બહુ જ ઓછા સમયમાં થાય આ તબક્કે એક બહુ રસપ્રદ વાત કરું તમને ઇંગ્લેન્ડ સ્વીડન અને નેધરલેન્ડ્સ આ ત્રણ જણાએ એક હર્ડ ઇમ્યુનિટીમાં માનતા હતા જ્યારે એકચ્યુલી કોવિડ શરૂઆત થઈને જ્યારે કહ્યું કે ભાઈ બહુ સિરિયસ છે એ લોકોને એવું કહેતું કે વધારે લોકોને ઇન્ફેક્ટેડ થવા દો ને એટલે ઓટોમેટિક હર્ડ ઇમ્યુનિટી થશે અને આપણે ઓટોમેટિક વાયરસ જતો રહેશે કાં તો વાયરસ બિનઅસરકારક થઈ જશે પરંતુ ઇંગ્લેન્ડને પોતાની ભૂલ સમજાઈ ગઈ કારણ કે એમાં તમારી હેલ્થ સિસ્ટમ કોલેબ્સ થવા માંડી એટલે એ લોકો પાછી જેમ સમગ્ર વિશ્વ કરે છે એ પ્રમાણે એ લોકો પણ અત્યારે લોકડાઉનમાં છે એટલે આ એક અગત્યની માહિતી છે જે તમારે તમારી પાસે રાખવી જોઈએ અને કેમ આપણે લોકડાઉન રાખીએ છીએ કેમ આ કરી રહ્યા છે એ તમારે સમજવું બહુ જરૂરી છે મિત્રો આ તબક્કે ડૉક્ટર ફેટરનિટી ઘણા બધા ક્વેશ્ચનો અમને એમને ખબર છે વાયરોલોજીસ્ટને ખબર છે રિસર્ચર્સને ખબર છે કે એ લોકો અમને મેડિકલ ફેટલિટીને પણ એની અમને પણ એજ્યુકેટ કરતા રહે છે એનાથી એક તો પહેલો પ્રશ્ન એ લોકો પૂછી રહ્યા છે કે આટલા બધા કેસીસ થાય છે એમાં એંશી ટકા કેસીસ ફક્ત માઇલ્ડ કેમ છે માઇલ્ડ ચિહ્નો જ કેમ છે એનો મૃત્યુદર કેમ ને મર્સ કરતાં ખૂબ ઓછો છે પહેલો પ્રશ્નનો જવાબ એ આપવાનો છે બીજું કે ખરેખર આપણે કહીએ છીએ કે જે લોકોને ચિહ્નો નથી અને ઇન્ફેક્શન ફેલાય છે તો એ ખરેખર એ જે ઇન્ફેક્શન ફેલાય છે એ એટલું બધું સિગ્નિફિકન્ટ છે અને ખરેખર કેટલા સિમ્ટોમેટિક પેશન્ટ આ કરે છે આ બીજો પ્રશ્ન છે જેનો જવાબ શોધાઈ રહ્યો છે ત્રીજો પ્રશ્ન એમને જાણવું છે કે ઘણી બધી થિયરી આવી છે ઘણું બધું શોધાયું છે દિવસે દિવસે અમારા મેડિકલ જર્નલ્સમાં ખૂબ સરસ સરસ વાતો અમને શીખવા મળી રહી છે કે આ વાયરસ આટલો જલ્દી રેપ્લિકેટ આટલો બધો જલ્દી યુ નો વધી કેવી રીતે રહ્યો છે યો નો એકમાંથી બે બેથી ત્રણ અને રેપ્લિકેશન કહેવાય આમ કેમ થઈ રહે છે બીજું કે આટલી મોટી ઉંમરના માણસો પર વધારે કેમ ત્રાટકે છે બહુ જ યંગ પેશન્ટો આમાંથી કેમ બચી રહ્યા છે બચી રહ્યા છે જ્યાં સુધી ડેથને સવાલ છે ત્યાં સુધી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે ખરેખર કોવિડ નાઇન્ટીન માણસનું મૃત્યુ કઈ સિકવન્સથી લાવે છે એ અત્યારે શોધવો બહુ જરૂરી છે કારણ કે એ આપણને એકવાર ચોક્કસ ખબર પડશે પછી એ ઘણી બધી રીતે આપણને મદદ કરી શકશે અને બહુ જ અગત્યનો પ્રશ્ન જેનો જવાબ સમય જ આપશે કે ખરેખર એકવાર કોવિડ નાઇન્ટીન થયા પછી તમારી ઇમ્યુનિટી કેટલી ચાલશે વેક્સિન આપ્યા પછી તમારી ઇમ્યુનિટી કેટલી ચાલશે એ પણ એક બીજો પ્રશ્ન છે કારણ કે એના પરથી આપણને ખબર પડશે કે તમને કોવિડની સામે કેટલું પ્રોટેક્શન મળે છે અને બે વસ્તુ મેં ખરેખર ઓબ્ઝર્વ કરી એક ડૉક્ટર તરીકે હું કે તમે પણ એક બહુ વ્યસ્ત તમારા જે કંઈ પ્રોફેશનમાં હશો તમે તમારી જિંદગીમાં આવો સમય નહીં મેળવ્યો હોય પણ લોકડાઉનની મજા પણ છે તમને ક્યારે તમારા કુટુંબ સાથે આટલો સમય ગાળ્યો હતો પૂછી જુઓ તમારી જાતને તમારા ખાના તમે ક્યારે ચોખ્ખા કર્યા હતા છેલ્લા જે તમને અત્યારે ચોખ્ખા કરવા માટે મંડી પડ્યા છો તમારા જે રમવાના પત્તા હતા ને એની પર ચડતી ધૂળ તમે ક્યારે સાફ કરી હમણાં જ કરી તમે કેરીઓ કે હંમેશા તમારે કરવું હતું પણ એ હંમેશા કબાટમાં બંધ રહેતું હતું કારણ કે તમારી પાસે સમય નહોતો અત્યારે તમે કેરીઓ કે કેમ કરી રહ્યા છો અને આનંદ લઈ રહ્યા છો તમારે કેટલી બધી ચોપડીઓ વાંચવી હતી એની લાઇબ્રેરીમાં મારો ઢગલો થઈ ગયો હતો પણ મારી પાસે સમય નથી એ અત્યારે સમય તમને ચોપડીઓ વાંચવાનો મળી રહ્યો છે તમને કુકિંગ કરવાનો શોખ હતો કાં તો તમારે શીખવું હતું જેની માટે તમારે સમય નહોતો તો અત્યારે ઘણા પુરુષો એમના પત્નીઓ પાસે કુકિંગ શીખી રહ્યા છે કારણ કે એમને એનું પેશન છે તમને ઊંઘવું હતું પણ તમને ઊંઘવાની કોઈ દિવસ તમારી પાસે સમય નહોતો તો અત્યારે આરામથી ઊંઘ કોઈ ચિંતા વગરની લોકો લઈ રહ્યા છે તમારે કેટલા બધા પિક્ચરો જોવા હતા અને કેટલા બધા પિક્ચરો તમારા લિસ્ટમાં હતું પણ રાત્રે દસ વાગે આવ્યા પછી કોણ સમય હતો પણ હવે તમારી પાસે એ બધી જ ઈચ્છાઓ તમે પૂરી કરી રહ્યા છો આથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ તમે પહેલીવાર શાંતિથી બેસી અને હ્યુમન લાઈફ શું છે એ કદાચ તમે વિચારતા થયા તમે વિચારતા થયા કે તમે કુદરત આગળ કશું નથી એ કુદરતના નાના વાયરસે તમારી શું હાલત કરી છે તમે કેવી રીતે તમને સાવ તમારા ઘરમાં બંધ કરી દીધા છે ત્યારે તમને આ હ્યુમન લાઈફની વેલ્યુ સમજાઈ અને આઈ થિંક આ એના એક બહુ મોટા ફાયદા છે બીજા અતિશય ફાયદા થયા છે કે પ્રદૂષણ એ કહેવાય છે કે જો તમને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આર્ટિકલ હતો કે પચાસ ટકા તમે પીએમ કન્ટેન્ટ ઓછું થઈ ગયું પચાસ ટકા કાર્બન મોનોક્સાઇડ લેવલ ઓછું થઈ ગયું લગભગ કાર્બન ફૂટપ્રિન્ટમાં ધરખમ ઘટાડો થઈ ગયો નોઈઝ પોલ્યુશન ઓછું થઈ ગયું પેટ્રોલ ડીઝલનું ખૂબ બચત થયું અને એવા વાયરલ વાયરલ વિડીયો ચાલુ થઈ ગયા કે જેમાં જલંધરમાંથી હિમાલાય દેખાતો થઈ ગયો તો આ ઘણા બધા ફાયદા થયા આપણને પરંતુ સાથે સાથે એ મુશ્કેલીઓ પણ લાવ્યું છે એ નકારાશે નહીં એક તો ઇકોનોમી જે મારો સબ્જેક્ટ નથી અને જે એકચ્યુઅલી તેમાં કંઈક કદાચ તમે કરી પણ ન શકો પણ તે છતાં સરકાર એનો પૂરેપૂરો પ્રયત્ન કરી છે અને કરતી રહેશે પરંતુ માય હાર્ટ ગોઝ મને એ લોકો માટે ખૂબ આપણે જેટલું થાય એટલું કરી શકીએ છે પરંતુ ઓલમોસ્ટ ત્રીસથી ચાલીસ કરોડ લોકો જે માઇગ્રન્ટ પોપ્યુલેશન છે રોજે રોજનું ખાનારા લોકો છે એની ખરેખર પરિસ્થિતિ ખૂબ કપરી હતી કપરી છે પરંતુ બધા બધા એનજીઓ અને સરકારે પણ હવે તમે જુઓ છો કે ફ્રી રાશન આપવાનું ચાલુ કર્યું છે એટલે એ પર્ટિક્યુલર લોકોની તકલીફોને પણ ધ્યાનમાં રાખીએ છીએ રાખી છે સરકારે અને એ તકલીફ પણ એને આપણે તમે આંકી ના શકો પછી અને બીજું તમારી જે માનસિક પરિસ્થિતિ મિત્રો બધા જ એટલા પોઝિટિવલી આને નથી લેતા એટલે સમગ્ર વિશ્વમાં આ કોવિડ નાઇન્ટીન થયા પછી જે મેન્ટલ હેલ્થ કહેવાય ને તમારી માનસિક સંતુલન એ ખરેખર ડિપ્રેશન એન્ઝાયટી પેનિકનું પ્રમાણ અતિશય વધી ગયું છે સો આ ત્રણ આપણે લોકડાઉન એની સાથે લાવ્યું છે મને એક બહુ સરસ સરસ શબ્દ તો ના કહો પણ મને એક વિચાર આવે છે અને મને એવું લાગે છે કે તમે મારી સાથે સંમત થશો તમે તમારો ફીડબેક પણ મને એમાં આપી શકો છો જ્યારે નાઇન ઇલેવન થયું ને અમેરિકામાં એ પહેલાં જે લોકો અમેરિકા ગયા હશે ને એને ખબર હશે કે તમે જ્યારે પ્લેનમાં એરપોર્ટ પર કોઈને મૂકવા જાઓને તો રીતસર બસ સ્ટેન્ડની જેમ જઈ શકતા હતા હું આમાં કોઈ અતિશયોક્તિ નથી કરતો તમે બસ સ્ટેન્ડની જેમ છે એક અંદર જઈને એને મૂકી શકતા હતા એક નાઇન ઇલેવન થયું આખું વિશ્વ બદલાઈ ગયું અત્યારે તમે કઈ રીતે પ્લેનમાં જાઓ છો કેટલી સિક્યોરિટી છે એને બધાને ખબર છે એક નાઇન ઇલેવન એને સમગ્ર દેશને ચેન્જ કરી નાખ્યું તો હું સ્પષ્ટપણે માનું છું કે આ કોવિડ નાઇન્ટીન પછી સમગ્ર વિશ્વ આપણો દેશ આપણો કોમ્યુનિટી આપણો સમાજ એ બદલાઈ જવાનો છે આપણી જીવવાની રીત બદલાઈ જવાની છે એમાં કોઈ શંકા નથી કઈ રીતે પહેલાંમાં પહેલું તો આપણી હાઈજિનિક સેન્સ ડેફિનેટલી વધી જશે પહેલાં લોકોને શરદી ઉધરસ ખાતા આરામથી આપણે જોતા હતા બાજુમાં કોઈ દર્દી ટ્રેનમાં ઉધરસ ખાતો હોય તો એની બાજુવાળા દર્દીને કોઈ માણસને કોઈ ચિંતા નહોતી હવે પહેલાં તો ઉધરસ ખાવાનો પેશન્ટ જ માણસ જ પોતાને હાથ ઢાંકી દેશે અથવા એ નહીં ઢાંકે તો લોકો એને છોડીને ત્યાંથી દૂર જતા રહેશે લોકો પોતાના હાથની ચોખ્ખાઈ સમજશે અને લોકો બેઝિકલી ક્લિનલીનેસ સમજશે કે આ ચોખ્ખાઈ કરવાનું શું કેમ જરૂરિયાત છે આપણને ભલે બહુ જ કપરી રીતે આકરી રીતે પણ સમજાયું છે ખરું આપણું શિસ્તની લેવલ વધશે મિત્રો તમે જોયું હતું કે આપણે ખરેખર ત્રણ ત્રણ ફૂટના અંતરે જ્યાં કુંડાળા કર્યા હોય ત્યાં શાંતિથી લાઈનમાં ઊભા રહીને આપણા ડેઇલી રાશન લેવા માટે લોકો આજે ઊભા છે કોઈ જાતની એમાં યુ નો પૂરેપૂરો સહકાર આપીને તો આપણી આપણું આપણું જીવન એ રીતે બદલાવાનું છે આપણે અતિશય ક્રાઉડિંગ નહીં કરીએ આપણે જોઈશું કે ના જ્યાં ત્યાં ખૂબ લોકો હોય ત્યાં આપણે કદાચ જોવાનું ટાળીશું બીજું એક મેં આ વખતે જોયું કે અમારા રોટરીની અંદર કે અમારા પ્રોફેશનમાં બી ઘણા બધા વેબિનાર્સ અત્યારે ચાલી રહ્યા છે તો આપ બધા જુદા જુદા ફિલ્ડના એક્સપર્ટ હશો તમારા ફિલ્ડમાં પણ વેબિનાર ચાલે છે ત્યારે તમને નથી લાગતું કે આ વસ્તુ આપણે પહેલાં કરી શક્યા તમે વિચાર કરો કે એક મીટિંગ મુંબઈમાં થાય છે કે જે એક ઓર્ગેનાઇઝેશનમાં છે એટલે સ્ટેક રોટરી ફોર એક્ઝામ્પલ તો પોરબંદરમાં રહેલા માણસે મેન્ડેટરી એને જવું પડતું હતું એમાં કેટલા ડીઝલ કેટલું પેટ્રોલ કેટલો સમય કેટલું બધું વ્યય થતું હતું પરંતુ આ વેબિનારથી એ જ કામ થાય છે એટલે કદાચ હું માનું છું કે કોવિડ નાઇન્ટીન પછી આપણી ઘણી બધી મીટિંગ આ રીતે થશે એ પછી મેડિકલ હોય કે સોશિયલ હોય કે એનજીઓ હોય કે પ્રોફેશનલ હોય કે વોટએવર અને બીજું જે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હું માનું છું કે ટેલિમેડિસિન આવશે કારણ કે એવું માનવામાં આવે છે કે ઓફકોર્સ હજી ભારતમાં બહુ સ્લો ચાલતું હતું પરંતુ આ થયા પછી હું માનું છું કે આની તરફ બહુ મોટા પગલાં લેવાશે કારણ કે બધી વખતે બધા દર્દીઓને જોવાની જરૂર નથી હોતી અમુક વસ્તુઓ તમે ટેલિમેડિસિનથી કરી શકો હું સ્પષ્ટપણે માનું છું કે ટેલિમેડિસિન આપણે ચોક્કસ અહીંયા આવવાનું છે બીજું કે ઘરેથી પણ કામ થઈ શકે છે એ વેસ્ટર્ન વર્લ્ડને તો ખબર છે અને ત્યાં તો એ ખૂબ પ્રચલિત થઈ જ ચૂક્યું છે પરંતુ આપણા દેશમાં હવે ઘણા બધા લોકોના ઘણા પ્રોફેશન એવા છે કે જેમાં ઓફિસમાં જવાથી કંઈ એક્સ્ટ્રા કરી શકા રોજ રોજની વાત કરું છું મેં બી અઠવાડિયે દસ દિવસે એક વખત મીટિંગ કરીને ઇન પર્સન કરી શકો તો કદાચ આ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ થશે અને બીજું એક હું માનું છું કે જે થશે અને એ છે કે આવે વખતે જ્યારે સડનલી શાળા કોલેજો બધી બંધ કરવી પડે અને આપણા છોકરાઓને ખરેખર એજ્યુકેશનથી ટોટલી અત્યારે એ લોકોને વિમુખ કર્યા છે ત્યારે ઈ એજ્યુકેશન આપણે લાવવું જ પડશે અને હું સ્પષ્ટપણે માનું છું કે આવશે એ દિવસો દૂર નથી અને કોવિડ નાઇન્ટીન આપણને રિયલાઇઝ કરાયું છે કે આપણે ઈ લર્નિંગ સ્કૂલ લેવલ પર ગવર્મેન્ટ લેવલ પર કોલેજ લેવલ પર યુનિવર્સિટી લેવલ પર શરૂ કરવું જ પડશે કે જેથી વિદ્યાર્થીને કોઈ જાતનું નુકસાન ન જાય એનું ભણવાનું બિલકુલ કોઈ પણ સંજોગોમાં બંધ ન થાય અને આઈ થિંક સૌથી વધુ અગત્યની વસ્તુ હું ચોક્કસપણે માનું છું કે આપણો પ્રભુ માટેનો ફેથ વિશ્વાસ અતિશય દ્રઢ થઈ જશે અને કારણ કે આપણે જોયું છે કે આ અનુભવ્યું છે રોજે રોજ આપણે ફિગરો જોઈએ છીએ અને અતિશય ત્રસ્ત થઈએ છીએ એટલે મને ચોક્કસ ખાતરી છે કે આપણો વિશ્વાસ પ્રભુમાં ફેથ શ્રદ્ધા બહુ વધી જશે હું હંમેશા મારા મિત્રો જોડા શેર કરતો આવ્યો છું અને હું છેલ્લે કહીશ કે મિત્રો આપણે એક એન્ડેમિક નહીં પણ ત્રણ પેન્ડેમિકનો સામનો કરી રહ્યા છે એક કોવિડ નાઇન્ટીનનો બીજો ઇકોનોમીનો અને ત્રીજો મેન્ટલ હેલ્થનો એટલે આપણે ચોક્કસ આ બધી વસ્તુનો સામનો કરવાનો છે અને આપણે જે પણ સરકાર જ્યાં બી હોય તમે લોકો હેલ્થ ઓથોરિટી આપણને કહે એનું સ્પષ્ટપણે પાલન કરવાનું છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ લોકડાઉન હાઈજીનિક લેવલ સાચવવાના છે અને હું તમને સ્પષ્ટપણે કહું કે આપણે આટલા બધા પેન્ડિક પેન્ડેમિકમાંથી બહાર નીકળ્યા અને સર્વાઈવ થયા જ્યારે આ વાયરસનો મોર્ટાલિટી રેટ ઓછો છે તો હું તમને સ્પષ્ટ આપણને કહું છું કે આપણે આ ક્રાઇસિસમાંથી હંડ્રેડ પર્સન્ટ બહાર નીકળી જઈશું આપણા ફેથની આપણા ડિસિપ્લિનની આપણી કોમન સેન્સની આપણા સહકારની અને આપણી સમાજ પ્રત્યેની જવાબદારી જો આપણે સમજીએ તો હું તમને ચોક્કસ ખાતરી આપું છું કે આપણે બે મહિના પછી ત્રણ મહિના પછી આપણે એક વિક્ટોરિયસ સ્માઇલ અને સારી રીતનું સ્માઇલ કરવા આપણે ભેગા થઈશું ખૂબ ખૂબ આભાર